जूनागढ़ जिला में मात्र एक ज सरकारी ब्लड बैंक आवेली छे, जेने लईने जिला में लोहीनी अछत उभी थाय छे। जूनागढ़ में नवी सिविल हॉस्पिटल बनी, परंतु फूड एंड ड्रग विभाग की मंजूरी न मळता सरकारी ब्लड बैंक जूनी हॉस्पिटल में छे। हॉस्पिटल में रोजनी 25 जेटली रक्त की बॉटल जोईए छे, आथी दर्दियों ने लोही लेवा माटे जूनी हॉस्पिटल खाते धक्का खावा पड़े छे। विश्व रक्तदान दिवस दुनियाभरमां स्वैच्छिक रक्तदाताओ प्रत्ये आभार व्यक्त करवा माटे उजववामां आवे छे। આ દિવસ દર વર્ષે 14 જૂનના રોજ ઉજવવામાં આવે છે। એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે આશરે 5 કરોડ બોટલ લોહીની જરૂરિયાત ઊભી થાય છે, જે દિવસે દિવસે વધી રહી છે। પરંતુ તેની સામે માત્ર 80 લાખ બોટલ લોહી રક્તદાતાઓ દ્વારા મળી રહે છે। આ પરથી કહી શકાય કે આપણા ભારત દેશમાં લોહીની ખૂબ અછત છે અને રક્તદાનની જાગૃતતા ફેલાવવાની તાતી જરૂરિયાત છે। લોહીનો બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી આપણો લોહી એ બીજા માટે જિંદગી બની જાય છે। આપણું રક્તદાન એ બીજા કોઈના જીવન માટે વરદાન બની જાય છે। દર વર્ષે દેશમાં અંદાજે 10 લાખ જેટલા લોકો કેન્સર જેવી ગંભીર બીમારીના ભોગ બને છે, જેના કારણે પણ લોહીની માંગમાં સતત વધારો થતો જાય છે। સામાન્ય રીતે લોકો બીજાની મદદ કરવાના હેતુથી રક્તદાન કરતા હોય છે અને તેમનું એક વખતમાં કરેલું રક્તદાન એ 3 અન્ય લોકોનો જીવ બચાવી શકે છે। લોકોને એવી અપીલ કરું છું કે બધાને લોહી ડોનેટ કરવું જોઈએ અને બહુ સારી વાત છે। અને જૂનાગઢ કાંઠામાં એક જ બ્લડ ડોનેટ સરકારી હોસ્પિટલ આવેલું છે। હું ખાસ જનતાને એ અપીલ કરું છું કે લોહી તો તમારે જિંદગીમાં દેવું જ જોઈએ અને આ ક્યાંય વેચાતું મળતું નથી। આ બહુ કિંમતી વસ્તુ હોય છે લોહી, લોહી દેવું એ એક વખતે સારું છે। હું બધાને અપીલ કરું છું કે એક વખત તો દેવું જ જોઈએ, ભલે બીજી વાર આપો ન આપો એ પછીની વાત છે। જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં માત્ર એક જ સરકારી બ્લડ બેંક આવેલી છે, જેને લઈને જિલ્લામાં લોહીની અછત ઊભી થાય છે। જૂનાગઢમાં નવી સિવિલ હોસ્પિટલ બની, પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મંજૂરી ન મળતા સરકારી બ્લડ બેંક જૂની હોસ્પિટલમાં છે। હોસ્પિટલમાં રોજની 25 જેટલી રક્તની બોટલ જોઈએ છે, આથી દર્દીઓને લોહી લેવા માટે જૂની હોસ્પિટલ ખાતે ધક્કા ખાવા પડે છે। આ બ્લડ બેંક દાતાઓ તરફથી ચાલે છે, ત્યારે જૂનાગઢ શહેરમાં આધુનિક સુવિધા સાથેની સરકારી બ્લડ બેંક ચાલુ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે। ને આજે 14 જૂન વર્લ્ડ બ્લડ ડોનેશન દિવસ નિમિત્તે આપણે જૂનાગઢ મહાનગરપાલિકા, જીએમઆરએસ મેડિકલ કોલેજ અને જિલ્લા પંચાયત જૂનાગઢ તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં આપણે જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, આપણા અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફગણો બધાએ બ્લડ ડોનેટ કરીને આ પૂર્ણના કામમાં ભાગીદાર બન્યા છે। અને આપણે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આપણે બ્લડ બેંક એક જ હોવાથી અને ભવિષ્યમાં પણ લોકો નાગરિકો આ બ્લડ ડોનેટ કરીને આ કામમાં ભાગીદાર બને એવી મારી નમ્ર અપીલ છે। વૈશાલી કગરાણા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ।